નામ છે કુરેશી ઇલિયાસભાઈ જીકરભાઈ, ગામ ઉમરાળા, જિલ્લો ભાવનગર. ઘણા સમય પહેલાં મેં મારી ઘરની બાજુમાં હું બેઠો હતો ખુરશી નાખીને, અને એક પીડિત ગાય જેના પેટ ઉપર ગાંઠ થઈ હતી અને એને મેં જોઈ પીડામાં, એટલે તરત મારા મનની અંદર એક કરુણા ઉત્પન્ન થઈ અને મેં નક્કી કર્યું કે આને મારે પીડા મુક્ત કરવી છે અને આની મારે સારવાર કરાવી છે. પછી મેં એના માટે થઈને શોધ કરી કે આની કઈ રીતે સારવાર કરાવી, એટલે ડૉક્ટરનો સંપર્ક કર્યો અને એ ગાયને સારવાર કરાવી અને એને પીડા મુક્ત કરી. અને ત્યાંથી મને એમ થયું કે આવા તો ઘણા રસ્તે રઝળતા અને પીડામાં તડપતા ઘણા પશુઓ પક્ષીઓ હશે, તો આ કાર્ય મારે કરવું જોઈએ. હું એક સિંગદાળિયાની લારી ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામની અંદર ચલાવું છું, અને પછી નક્કી કર્યું કે આ પીડિત જીવોની સારવાર કરવી જોઈએ. અને જ્યાં પણ હું લારી લઈને ગામની અંદર ફેરી લગાવતો અને જ્યાં પણ મને આ પીડિત જોવા મળે ત્યાં સ્થળ ઉપર ડૉક્ટરને બોલાવી અને એમની સારવાર કરાવવાનું મેં શરૂ કર્યું, અને લોકોનો ખૂબ સહયોગ મળ્યો અને લોકો મારી સાથે જોડાતા ગયા. સૌથી પહેલાં આધ્યાત્મિક સાધના કેન્દ્રના ધર્મેન્દ્રભાઈ હેજમ, જેણે ખૂબ સહકાર કર્યો અને આવી રીતે અમે અનેક પીડિત પશુઓની સારવાર કરવા લાગ્યા. અને આજથી 4 વર્ષ પહેલાં અમે સત્ય પ્રેમ કરુણા નામનું એક ગ્રુપ બનાવ્યું, જેની અંદર ઘણા લોકો જોડાણા અને ગામના માલધારી એવા હરિભાઈ હીરાભાઈ, પછી ચોગટ ગામના સાપ રેસ્ક્યુ માસ્ટર જયદેવભાઈ અને આજુબાજુના ગામડાના માણસો પણ ખૂબ સહયોગ કરવા લાગ્યા. પછી તો અમે કોઈ પણ એક્સિડન્ટની અંદર કોઈ પણ પશુ રોડ ઉપર ઘાયલ હોય, કોઈ પણ પીડામાં હોય, કોઈને જીવડા પડ્યા હોય તો તાત્કાલિક અમે ત્યાં પહોંચી જઈએ છીએ અને શક્ય હોય તો સ્થળ ઉપર એમની સારવાર કરીએ છીએ. અને ખૂબ વધારે પીડિત હોય તો ઉમરાળાથી 20 કિલોમીટર એવી બોચડવા ગૌશાળા, જ્યાં પીડિતોની જ સારવાર થાય છે, ત્યાં એમને વાહન દ્વારા પહોંચાડી દેવી છે. આની અંદર અમને ગ્રુપના લોકો ખૂબ સહયોગ કરે છે અને દવાઓ પણ અમારી પાસે ઘણી પડી છે કે જે પશુઓની સારવાર માટે, પક્ષીઓની સારવાર માટે, કોઈ પણ પીડિત કૂતરું હોય એને જીવડા પડ્યા હોય તો સૌથી પહેલાં ગામની અંદર અત્યારે અમારે રોજના 4 થી 5 કોલ આવે છે અને અમે એને સ્થળ ઉપર જઈ અને સારવાર કરીએ છીએ અને વધારે પીડિતને બોચડવા ગૌશાળાએ વાહન મારફત પહોંચાડી દઈએ છીએ. આજુબાજુના ગામના લોકો પણ ખૂબ સહયોગ કરે છે. અત્યારે હાલની અંદર 25 થી 30 કિલોમીટર સુધી રોડની અંદર કોઈ પણ એક્સિડન્ટની અંદર ઘાયલ પશુ હોય તો અમે પહોંચી જઈએ છીએ અને તાત્કાલિક એમને ભરી અને ગૌશાળાએ પહોંચાડીએ છીએ, ડૉક્ટરને સાથે રાખીએ છીએ. અમારી સેવામાં ડૉક્ટર મનીષભાઈ અમારા ગ્રુપના જ તે, અને એવા વેટરનરી ઘણા ડૉક્ટરો છે જેનો અમને ખૂબ સહયોગ મળે છે. અને ક્યારેક ડૉક્ટર હાજર ન હોય તો એમને પૂછીને પણ અમે ગ્રુપના લોકો એમની હાથે સારવાર કરીએ છીએ અને એને પીડા મુક્ત કરીએ છીએ. જો આ મારા કાર્યને તમે સહયોગ કરવા માંગતા હોય અને એક જાગૃતતારૂપી સંદેશ બધાને પહોંચાડવા માંગતા હોય તો આ વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ, આભાર.